નમસ્કાર બાળમિત્રો, આજે આપણે આગળ જોઈશું કલરામાં જોડકણા છે. જોડકણા ગાઓ અને જોડકણામાં ચિત્ર પણ તમને સામે આવ્યા છે. બે બે બધામાં ચિત્ર છે, તમે જોઈ શકો છો. જુઓ, સત્યપોથીમાં પાન નંબર છે 44, એમાં છે જોડકણા ગાઓ અને સાચા ચિત્ર પર સાચું કરો. તો આ જોડકણું છે, આપણે ગાઈશું કે સુથારભાઈ લાકડું લઈને, સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું કાપે. બરાબર, તો કોણ ભાઈ? તમે કહી શકો કે સુથારભાઈ છે. કોણ છે? સુથારભાઈ. લાકડું કોણ ગળે છે? સુથાર. તો શેના વડે લાકડું કાપે છે? કે કરવત વડે. તો અહીંયા જોડકણામાં તમને ખબર પડી ગઈ, સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું માપે. તો કોણ ભાઈ? તો અહીંયા ચિત્ર તમને બે ચિત્રો આપેલા છે. આ લુહારભાઈ છે, પહેલું ચિત્ર છે ધણ છે અને લોઢું ટીપે લુહારભાઈ છે, અને બાજુમાં તમે જોઈ શકો છો એ સુથાર છે. શું છે? સુથારભાઈ છે. શું કરે છે? કરત વડે લાકડું કાપે. તો એ એ ચિત્ર સાચું છે, સુથાર. તો એમાં આપણે સાચું કરીશું. નંબર બે છે, તો ત્યાં તમે જોઈ શકો છો બે ચિત્ર આપેલા છે. આ કપડા સિવે છે અને આપણે કહીશું ચિત્રમાં દરજી, અને બાજુમાં જે ચિત્ર છે એ ટપાલ આપે છે. કોણ છે? ટપાલી. કોણ છે? ટપાલી. તો અહીંયા બે ચિત્રો આપેલા છે. હું જોડકું જાઉં, તમે જવાબ આપો ભાઈ. દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે, તો કોણ? તો તમે તરત જવાબ આપી કહેશો કે દરજી. કોણ? દરજીભાઈ. આપણું ફ્રોક છે, શર્ટ છે, પેન છે, એ બધું કોણ સીવે છે? દરજી. તો તમે તરત જ જવાબ આપશો. અને એ દરજી જે ચિત્ર છે એ દરજીના ચિત્રમાં આપણે રાઈટ એટલે કે સાચું કરીશું. ચલો હવે ત્રણ નંબરમાં બે ચિત્ર આપેલા છે, તમે જોઈ શકો છો. જોડે જો ચંપલ એ બૂટ ને પડ્યા છે, તો ચંપલ બૂટ એ કોણ બનાવે છે? મોચી. કોણ બનાવે છે? મોચી. અને બાજુમાં તમે જુઓ છો, જુઓ એ કુંભાર છે. કુંભાર ભાઈ શું, બાજુમાં માટલા પડ્યા છે, તો માટલા સમથે બને છે? માટીમાંથી. તો માટલા કોણ ગળે? તો તમે કહેશો કુંભાર. તો આ બે ચિત્રમાંથી કયું ચિત્ર સાચું છે? તો પહેલા આપણે જોડકણું ગાઈશું, પછી તમારે જવાબ આપવાનો છે. તો જુઓ ભાઈ, કુંભારને લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, ચાકડો ફરતો જાય, કુંડા કુંડી મટકા સાથે દોડા દોડી થાય. તો કુંભાર શું કરે છે? ચાકડામાં એ માટલાને શું આપે છે? એ ફરે એમ એનો ઘાટ આપે છે. અને શેમાંથી બને છે માટલા? તો માટીમાંથી. તો તમે તરત જ જવાબ આપશો કે કુંભારની લાકડી એ કેવું. તો કુંભાર તો શબ્દ આવે છે, તો તમે કુંભાર જે છે ચિત્ર એમાં તમારે રાઈટ કરવાનું રહેશે બે નંબરમાં. બરાબર. હવે છે યારી નીચે બે ચિત્ર આવતા છે. ઈંટ ઉપર ઈંટ ચડે છે. જુઓ ભાઈ, ઈંટો તમે દેખાય છે, કડીઓ છે. મકાન કોણ ચડે છે? કડીઓ. અને બાજુમાં ચિત્ર તમે જુઓ, એ બાળક છે, છોકરો છે, અને ડોક્ટર સાહેબ છે. એ શું કરે છે? તાવ આપે છે, તપાસે છે. તો કોણ છે? ડોક્ટર છે. કોણ છે? ડોક્ટર. તો હવે હું તમને જોડકણું ગાઉં, તમારે જવાબ આપવાનો છે. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાધે. તો ઈંટો ઉપર ઈંટો કોણ સાધે છે ભાઈ? કડિયો. તમે તરત જવાબ આપશો કે કોણ ઈંટો ઈંટોમાંથી ઘર કોણ બનાવે છે? કડિયો. કોણ બનાવે છે? કડિયો. તો અહીંયા તમારે પહેલું ચિત્ર કડિયાનું છે, એમાં તમારે સાચું કરવાનું છે. ચલો અહીંયા બીજા પેજ ઉપર તમે જોઈ શકો છો બે ચિત્ર છે. ખેડૂત, જો બળદ છે, હળ છે, ખેડૂત છે. બરાબર, ખેતર ખેડે એને શું કહેવાય છે? ખેડૂત. અને બાજુમાં ચિત્ર તમે જુઓ છો તો એ લાકડું કાપે છે, સુથારભાઈ કરવત વડે. તો એ સુથારનું ચિત્ર છે. તમે બે ચિત્ર તમે જોઈ શકો છો. હવે જોડકું ગાય અને એના પરથી તમારે જવાબ બોલવાનો છે ભાઈ. હળ ચલાવે, ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો કોણ ભાઈ? ખેડૂત. તમે કહેશો ખેડૂત. ખેતર કોણ ખેડે છે? ખેડૂત. બરાબર. તો તરત જ તમે જવાબ આપી દેશો કે એને કહેવાય છે ખેડૂત. તો પહેલું ચિત્ર ખેડૂત છે, એમાં તમારે સાચું કરવાનું રહેશે. હવે એની નીચે બે ચિત્ર છે. એક દરજી છે, કપડા સીવે છે, મશીન છે, અને બાજુમાં ચિત્ર છે ગાયો છે, ખભે લાકડી છે, ગોવા. તમે જોઈ શકો છો બે ચિત્ર. તો એમાં આપણે જોડકણું ગાઈએ. લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવે સાંજે પાછા આવે.
તો તમે જુઓ ગાયનું ધણ હોય સવારે સવારમાં શું કરે છે ગોવાળ ગાયો લઈને ચરવા માટે લઈ જાય છે ગૌચરમાં અને પછી સાંજ પડે ગાયો ક્યાં લાવે છે ઘરે સાંજે ક્યાં લાવે છે ઘરે તો કે છે લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચારે પેર બને ઘાસ ચરાવી સાંજે પાછા આવે તો તમે તરત કહેશો કોણ ભાઈ ગાયો કોણ ચરાવે છે ગોવાળ કોણ ચરાવે છે ગોવાળ તો આપણે ગોવાળ ચિત્ર 2 નંબરમાં છે એમાં સાચું કરીશું એની નીચે બે ચિત્ર છે ડોક્ટર છે અને બાજુનું ચિત્ર તમે જોઈ શકો છો માટલા ઘડે છે કુંભાર બરાબર છે તો એમાં તમારે કયા ચિત્રમાં સાચું કરવાનું છે તો પહેલા જોડકનો સાંભળો છાતી ઉપર ભૂંગળી મૂકે ડોક્ટર તાપ માપે જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે તો તમારી આંખ જોવે જીભ જોવે તમે ડોક્ટર પાસે જશો તમને શું કહે જીભ બતાવો પછી કહેશે આંખ બતાવો અને પછી તમને તપાસ કરીને તમને શું આપે છે દવા આપે છે તો કોણ ભાઈ દવા કોણ આપે છે ડોક્ટર તો આપણે ડોક્ટરમાં સાચું કરવાનું છે તો આ પહેલા નંબરમાં છે ડોક્ટર ચિત્રમાં તો આપણે ડોક્ટરમાં સાચું કરવાનું છે એની નીચે ચિત્ર છે જો મોટો ઘણે લોઢું ટીપે છે લુહારભાઈ છે પહેલા ચિત્રમાં બીજા ચિત્રમાં એક બેનને ટપાલી આવે છે ટપાલ આપે છે એને કહેવાય છે ટપાલી તો એમાં આપણે જોડકો છે બારે મોટો ઘણ અને ઘા બારે મોટો ઘણ અને ઘા ઘણનો ઘા કેરળ માથે પડતો લુહાર ટીપે ગરમ લોઢું લુહાર ટીપે ગરમ લોઢું ખીલા સાંકળી ગળતો લોખંડને શું કરે ગરમ કરે પછી ઘણ વડે લોખંડ હથોડા વડે ટીપે બરાબર તો કોણ ભાઈ તો તમે તરત જ કહેશો કે લોઢું કોણ ગણે છે લુહાર ભાઈ તો એમાં આપણે પહેલું ચિત્ર લુહાર ભાઈ છે અને લુહાર લોઢું ટીપે છે એમાં આપણે સાચું કરવાનું રહેશે તો આ પ્રમાણે આ બધા કારીગરો છે સુથાર દરજી કુંભાર કડિયો ખેડૂત પછી ગોવા ડોક્ટર અને છેલ્લે છે લુહાર આ પ્રમાણે જોડકણા આપ્યા છે તો એમાં આ પ્રમાણે સાચું આપણે કરવાનું રહેશે હવે પાછળ છે પ્રવૃત્તિ છે તેની દિશામાં વાચી શબ્દો બનાવો તો એ શબ્દ આપણે પહેલા એક શબ્દ આપણે જોઈ લઈએ કે તેની દિશામાં વાચી તીરની દિશામાં વાચી શબ્દ બનાવો તો અહીંયા તમારે તીર આજે આમ આપ્યું છે અડધો ચંદ્ર બનાવ્યો છે અને કેટલા શબ્દો છ શબ્દો છે 2 3 4 5 અને 6 એની સામે તમારે તીર મારેલો છે પહેલો એ નાનો છે સામે જાણી જાણી જાત કોળાટ તોરાણ દાળતા અને પવાત પવાત હવે સામે તમારે શબ્દ બનાવવાના છે છ શબ્દો 2 3 4 5 અને 6 તો કેવા શબ્દો બનશે તો અહીં તમે જોઈ શકો છો પહેલા આપણે કયા અક્ષરનો ઉપયોગ કરવાનો છે ઉ ઉતળનો ઉ નાનો ઉ છે પહેલો અક્ષર આપણે ઉ લેવાનો છે ઉ પહેલા લઈ અહીંયા પહેલા ઉ મૂકીશું પહેલો શબ્દ બનશે ઉ અને પછી તીર આમ જાય છે તીરની દિશામાં જવાનો જાણી શું છે ઉ જાણી શબ્દ બનશે ઉ જાણી બીજો શબ્દ શું બનશે પહેલો ઉ તો મૂકી દેવાનો છે પહેલો ઉ મૂકવાનો પછી બીજા નંબરમાં શું છે જાત તો ઉ જાત ત્રણ નંબરમાં શબ્દ બનશે ઉ પહેલો મૂકવાનો ઉ પછી તીરની દિશામાં જો ક તો કયો શબ્દ બન્યો ભાઈ ઉપર
પછી તમારે 17 પછી પાન નંબર છે એ 46 ઉપર ભરવાનો રહેશે એ પ્રમાણે બીજા પણ શબ્દો બાજુમાં બનાવવાના છે મોટા ઉપરથી છે હવે તમને આ નમૂનો મે તમને શીખ્યો છે હવે બીજો નમૂનો તમારે છે જાતે બનાવવાના શબ્દો રહેશે જેમ કે મોટો છે તો ઉ ગ મ ઉ ચ ક ઉ પ જ ઉ મ ડ અને ઉ લ ટ આ પ્રમાણે શબ્દો લખવાના છે હવે એના પછી આ તમારે ર પર ગોળ કરવાનું જ પર ગોળ કરવાનું છે અ છે તો અ પર ગોળ કરવાનું તમારે બરાબર છે અક્ષરો વાંચો ને પંક્તિ લીટી વાંચો ને અને એ પ્રમાણે ત્રિકોણમાં જે અક્ષર આપેલા છે એમાં તમારે ગોળ કરવાનું રહેશે અહીંયા તમારે કંઈ પણ કરવાનું નથી આગળ સાધનો કોણ વાપરે તમારે ફક્ત ઓળખવાના છે તો કે પહેલા છે કરવત કોણ વાપરે છે બે સુથાર અથોડો કોણ વાપરે છે લુહાર એ પ્રમાણે આગળ આપણે શીખી ગયા ચિત્રો તમારે ફક્ત ઓળખવાના છે અને સાધનો કોણ વાપરે એ તમારે જાતે ઓળખવાના છે બરાબર હવે આગળ આ લેસન ફોટા પાડી મોકલીએ કે તમારે લેસન સાધ્ય પોથીમાં લખવાનું રહેશે